नमस्कार विद्यार्थी मित्रों, अगाउना लेक्चर में आपणे आदर्श प्रश्नावली ना लक्षणों, प्रश्नावली नू फॉर्मेट एनो अभ्यास कर्यो हतो। प्रश्नावली नी रीत द्वारा एटले के आपणो मुख्य मुद्दो तो हतो कि प्राथमिक माहिती मेळववानी रीतो केटली, तो के त्रण प्राथमिक माहिती मेळववानी रीतो, एमां नंबर पहली प्रत्यक्ष तपासनी रीत, बीजी हती परोक्ष तपासनी रीत, त्रीजी प्रश्नावलीनी रीत। प्रश्नावलीनी रीतमां आदर्श प्रश्नावलीना लक्षणों विषे आपणे अभ्यास करी दीधो। हवे प्रश्नावलीनी रीत द्वारा माहिती केटली रीते मेळवी शकाय, तो आदर्श प्रश्नावली द्वारा बे रीते माहिती मेळवी शकाय। एक टपाल द्वारा प्रश्नावली अने बीजू आ गणकों द्वारा प्रश्नावली। तो प्रश्नावलीनू माळखू तैयार कर्या बाद एने टपाल द्वारा आपणे मोकलवी, अथवा तो आ गणकोनी निमणूक करी अने घरे घरे जई प्रश्नपत्रनू फॉर्मेट लई जई अने ए भरीने परत आवी। तो आ बे रीतो छे। तो आदर्श प्रश्नावली द्वारा माहिती मेळववानी बे रीतो, टपाल द्वारा प्रश्नावली अने आ गणक द्वारा प्रश्नावली। तो एमां टपाल द्वारा प्रश्नावली एना विषे आपणे समजण मेळवीए थोड़ी। तो टपाल द्वारा प्रश्नावलीनी रीतमां जेमनी पासेथी माहिती मेळववानी होय तेवा उत्तरदाताओने नियत समय मर्यादामां प्रश्नावलीना बधा ज प्रश्नोना उत्तर आपी ते परत मोकली आपे तेवी विनंती साथे टपाल द्वारा प्रश्नावली मोकलवामां आवे छे। अहींया जे टपाल मोकलीए ए टपालमां प्रश्नावलीनू फॉर्मेट होय, एनी साथे विनंती पत्र होय, एटले सामेनी व्यक्ति जे जवाब आपवावाळी व्यक्ति छे ए नक्की करेल समय मर्यादामां ए भरी अने आपणने परत मोकली शके ते माटे विनंती साथे एक विनंती पत्र पण एनी अंदर मूकवामां आवे छे। वर्तमान समयमां आवी प्रश्नावली कॉम्प्यूटर, ईमेल तेमज मोबाइल द्वारा पण मोकलवामां आवे छे। अत्यारे ऑनलाइन तमे अभ्यास करी रह्या छो, बराबर, तो एनु ए आ उदाहरण ज छे। तो प्रश्नावली कॉम्प्यूटर तेमज मोबाइल द्वारा पण मोकलवामां आवे छे अत्यारे हालना आधुनिक युगमां। तो टपाल द्वारा प्रश्नावलीनी रीतना लाभ अने गैरलाभनी वात आपणे करीशुं। तो पहला तो लाभ जोईए। तो टपाल थी प्रश्नावली आपणे जे मोकलीए अने माहिती मेळवीए छे एमां कया कया लाभ थाय। तो पहेलामां पहेलुं तो जो कार्यक्षेत्र खूब ज विशाळ होय तो ओछा खर्चे सरळताथी अने झड़पथी माहिती मेळवी शकाय छे। आ पहेलो मुद्दो आपणो टपाल द्वारा प्रश्नावलीनो, કે વિશાળ ક્ષેત્રમાંથી ઓછા ખર્ચે સરળતાથી અને ઝડપી માહિતી આપણે મેળવી શકીએ છીએ। બીજો લાભ જોઈશું, શિક્ષિત અને જવાબદાર વ્યક્તિઓ પાસેથી માહિતી મેળવવા માટે આ રીત ઉત્તમ છે। આપણે જે વ્યક્તિઓ અથવા તો જે વર્ગના લોકો પાસેથી માહિતી મેળવવાની હોય એ સભ્ય સમાજના હોય અથવા શિક્ષિત હોય, જવાબદાર વ્યક્તિઓ હોય, તો ઝડપથી માહિતી મેળવવામાં આ રીત ખૂબ જ ઉપયોગી નીવડે છે, ઉત્તમ છે। નંબર ત્રણ લાભ જોઈએ, માહિતી આપનાર સમજુ અને સહકારની ભાવનાવાળો હોય તો ચોકસાઈપૂર્વકની માહિતી મેળવી શકાય છે। સામેનો વર્ગ સમજુ અને સહકારની ભાવનાવાળો હોય તો ચોકસાઈપૂર્વક આપણને માહિતી મળી શકે છે, મેળવી શકાય છે। જે ક્ષેત્રમાં વ્યક્તિગત કે ટેલિફોનના માધ્યમ દ્વારા સંપર્ક સાધવાનું મુશ્કેલ હોય, આપણે જે કાર્યક્ષેત્ર આપણું હોય માહિતી એકત્ર કરવા માટેનું ત્યાં વ્યક્તિગત રૂબરૂ જઈ શકાય તેમ ના હોય, ટેલિફોનનું કોઈ માધ્યમ ન હોય એટલે કે ટેલિફોન દ્વારા સંપર્ક સાધી શકાય તેમ ના હોય, ત્યારે તેવા ક્ષેત્રમાં રહેતા ઉત્તરદાતાઓ પાસેથી માહિતી મેળવવા માટે આ રીત ખૂબ જ ઉત્તમ ગણાય, ઉપયોગી ગણાય છે। તો ટપાલ દ્વારા પ્રશ્નાવલીના લાભની સાથે ગેરલાભ પણ છે। તો એમાં પહેલો ગેરલાભ, તો અશિક્ષિત વર્ગના લોકો જે હોય એમની પાસેથી જો માહિતી મેળવવાની હોય તો આ રીત ઉપયોગી નથી। માહિતી આપનાર ઉત્તરદાતાએ
પ્રશ્નાવલીમાં આપેલા જવાબ અધૂરા કે ખોટા હોવાની શક્યતા રહે છે. આપણે જે ટપાલ દ્વારા પ્રશ્નપત્રનું ફોર્મેટ મોકલ્યું છે, વિનંતી પત્ર પણ મોકલ્યો હોય, પરંતુ જો જવાબ અધૂરા કે ખોટા આપે તો આ ઉપયોગી નિવડતી નથી. એ જ રીતે ઉત્તરદાતાના સહકારના અભાવે કેટલીક પ્રશ્નાવલી પરત થતી નથી, અધૂરી પણ હોય, કોરી પણ હોય, સંપૂર્ણ અને સાચી માહિતી મળતી નથી. નેક્સ્ટ મુદ્દો જોઈએ ગેરલાભમાં, તો માહિતી આપનારે આપેલી માહિતીની સત્યતા ચકાસવાનું કાર્ય મુશ્કેલ બને છે. સામાન્ય રીતે લોકો મૌખિક રીતે માહિતી આપવા તૈયાર થાય છે, પરંતુ લેખિતમાં માહિતી આપવા તૈયાર થતા નથી. લેખિતમાં કોઈ આપવા તૈયાર ના પણ થાય એટલે આ રીતનો આપણને લાભ પૂરેપૂરો ન પણ મળી શકે. યોગ્ય સરનામાના અભાવે કે ટપાલ કચેરીની જો બેદરકારી હોય તો માહિતી મેળવવામાં વિલંબ થવાની શક્યતા રહે છે. આ પદ્ધતિની સફળતાનો આધાર, ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીતનો સફળતાનો આધાર પ્રશ્નાવલીની યોગ્ય રચના પર છે. જો પ્રશ્નાવલીની રચના યોગ્ય રીતે કરવામાં આવી ન હોય તો સચોટ અને અસરકારક પરિણામો મળી શકતા નથી. તો અહીંયા આપણે ટપાલ દ્વારા પ્રશ્નાવલી એના લાભ અને ગેરલાભ વિશે સમજૂતી મેળવી. હવે નંબર બે રીત, આદર્શ પ્રશ્નાવલી તૈયાર કરી આગણકોની નિમણૂક કરી અને એમને આપણે પ્રશ્નપત્રના ફોર્મેટ લઈ જે વિસ્તારમાં માહિતી એકત્ર કરવાની હોય ત્યાં રૂબરૂ આપણે એ ફોર્મ ભરવા માટે આગણકોને મોકલીશું. તો આગણકો દ્વારા પ્રશ્નાવલીની રીતમાં આગણકો દ્વારા ઉત્તરદાતા પાસેથી માહિતી મેળવી પ્રશ્નાવલી ભરવામાં આવે છે. આગણકો માહિતી આપનારને રૂબરૂ મળી જરૂરી માહિતી મેળવે છે. આ રીતના લાભ અને ગેરલાભ વિશે ચર્ચા કરીએ તો લાભમાં આગણકો પ્રત્યક્ષ મુલાકાત દ્વારા માહિતી મેળવતા હોવાથી સંપૂર્ણ, સ્પષ્ટ અને સાચી માહિતી મેળવી શકાય છે. આ એક પ્રત્યક્ષ તપાસની રીતનો જ આ તબક્કો કહેવાય. પ્રત્યક્ષ તપાસ પ્લસ આધુનિક રીત એટલે કે પ્રશ્નાવલીના ફોર્મેટ સાથે આગણકને મોકલવાનો છે, બરાબર? એટલે સંપૂર્ણ, સ્પષ્ટ અને સાચી માહિતી મેળવી શકાય છે. અનુભવી અને કુશળ આગણકો જરૂરી માહિતી ઓછા સમયમાં મેળવી શકે છે. અહીંયા નિષ્ણાત પામેલા આગણકોની નિમણૂક, આપણે તાલીમબદ્ધ જે આગણકો હોય એમની નિમણૂક કરી હોય તો ઓછા સમયમાં જરૂરી માહિતી ઝડપથી આપણે મેળવી શકીએ છીએ અને પોતાની સૂઝથી માહિતીની સત્યતા ચકાસી પણ શકે છે. નિરક્ષર કે અશિક્ષિત વ્યક્તિઓ પાસેથી સરળતાથી માહિતી મેળવી શકાય છે. અહીંયા ખાસ ધ્યાન રાખીશું કે પ્રશ્નાવલીની રીતમાં આગણકો દ્વારા જે માહિતી મેળવવાની રીત છે તો એમાં નિરક્ષર કે અશિક્ષિત વ્યક્તિઓ પાસેથી માહિતી મેળવવા માટે આ ખૂબ જ ઉપયોગી રીત ગણી શકાય છે. પ્રશ્નાવલી ગેરવલ્લે જવાની, મોડી મળવાની કે અધૂરી રહેવાની શક્યતા રહેતી નથી, કારણ કે આગણક રૂબરૂ જઈ અને પ્રશ્નપત્રના ફોર્મમાં માહિતી જરૂરી જે હોય એ બધી ભરી જ દે છે, બરાબર? એટલે આમાં કોઈ માહિતી મોડી મળવાની, વ્યર્થ જવાની કે અધૂરી રહેવાની શક્યતા રહેતી નથી. બીજી વસ્તુ અગત્યની કે માહિતી આપનાર જે સામે જવાબ આપનાર વ્યક્તિ છે એના મનમાં ઉદ્ભવતા કોઈ પ્રશ્નો હોય, ગેરસમજ કે શંકાનું નિવારણ સ્થળ પર જ દૂર કરી શકાય છે. એના મનમાં કોઈ શંકા કે વહેમ હોય તો એ દૂર કરી માહિતી મેળવી શકાય છે. વિશાળ ક્ષેત્રમાંથી નિર્ધારિત સમયમાં ચોકસાઈપૂર્વકની માહિતી મેળવી શકાય છે. તો અહીંયા લાભ જોયા, એની સાથે ગેરલાભ પણ છે. આ રીતમાં જો કાર્યક્ષેત્ર ખૂબ જ વિશાળ હોય તો વધુ સંખ્યામાં આગણકોની નિમણૂક કરવી પડે, જેથી આ રીત ખૂબ જ ખર્ચાળ અને સમયનો વ્યય પણ વધુ થાય છે. તાલીમ પામેલા અનુભવી અને પ્રામાણિક આગણકો મેળવવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ છે. કેટલીકવાર આગણકો રૂબરૂ વ્યક્તિ પાસે ના જાય પરંતુ રસ્તામાં બેસી અને ફોર્મ ભરીને પરત આવી જાય તો પણ માહિતી આપણને અધૂરી, ખોટી માહિતી મળે. માહિતી આપનાર ઉત્તરદાતા શિક્ષિત, વિવેકી, સમજદાર ન હોય તો તે આગણકોને સાચી માહિતી પૂરી પાડવામાં સહકાર ન પણ આપે એવું પણ બની શકે.
આ ગણકોના કાર્યના નિરીક્ષણ માટે નિરીક્ષકોની નિમણૂક પણ કરવી પડે, એટલે કે આ ગણકો તપાસના કાર્યક્ષેત્રમાં ગયા હોય તો એમનું પણ નિરીક્ષણ કરવા અન્ય નિરીક્ષકોની નિમણૂક કરવી પડે, જેથી તેનો પણ ખર્ચ આપણે વધી જાય છે. તો આ ગણકોના પૂર્વગ્રહ કે પક્ષપાતની અસર માહિતીની સચોટતા પર પડે તેવું પણ બની શકે. તો અહીંયા આપણે આદર્શ પ્રશ્નાવલી દ્વારા માહિતી મેળવવાની, ટપાલ દ્વારા પ્રશ્નાવલી અને કર્યું. હવે ટપાલ દ્વારા તપાસ અને આ ગણકો દ્વારા તપાસ, એના તફાવતના મુદ્દા આપણે જોઈ લઈશું. તો નંબર એક મુદ્દો, ટપાલ દ્વારા તપાસમાં માહિતી આપનારને ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલી માહિતી મેળવવામાં આવે છે. આ ગણકો દ્વારા તપાસમાં માહિતી આપનારની પ્રત્યક્ષ મુલાકાત લઈ પ્રશ્નાવલીના પ્રશ્નો મુજબ માહિતી મેળવવામાં આવે છે. ત્યારબાદ શિક્ષિત અને જવાબદાર વ્યક્તિઓ પાસેથી માહિતી મેળવવા માટે આ રીત અનુકૂળ છે. એટલે કે ટપાલ દ્વારા જે તપાસ કરીએ એમાં શિક્ષિત અને જવાબદાર વ્યક્તિઓ હોય એમના માટે ટપાલ દ્વારા તપાસ એ ખૂબ જ ઉપયોગી રીત છે. જ્યારે અભણ, શિક્ષિત કે અશિક્ષિત બંને પ્રકારની વ્યક્તિઓ હોય, એટલે કે અભણ હોય કે ભણેલા હોય, બંને પ્રકારની વ્યક્તિઓ પાસેથી માહિતી મેળવવા માટે આ ગણકો દ્વારા તપાસની રીત ખૂબ જ માહિતી આપનારના અસહકારને લીધે કેટલીક પ્રશ્નાવલીઓ પરત મળતી નથી, તેમજ કેટલીક પ્રશ્નાવલીઓ અધૂરી કે કોરી પરત મળે છે, જેથી સાચી અને સંપૂર્ણ માહિતી મળી શકતી નથી. જ્યારે આ ગણક દ્વારા તપાસમાં આ ગણકો પોતે જ પ્રશ્નાવલી ભરતા હોવાથી માહિતી સાચી અને સંપૂર્ણ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ત્રીજો મુદ્દો જે છે એમાં આપણે જોયું કે માહિતી આપનારના અસહકારના લીધે જે જવાબ આપનાર વ્યક્તિ હોય એમનો પૂરેપૂરો સહકાર ના મળે તો પ્રશ્નાવલીઓ પરત મળતી નથી. કારણ કે ટપાલમાં આપણે મોકલી હોય પરંતુ એ લોકો ફોર્મ ભરીને જો પરત ન મોકલે અને મોકલે તો અધૂરી કે કોરી હોય તો સાચી અને સંપૂર્ણ માહિતી મળતી નથી. જ્યારે આગણકની રીતમાં શું છે કે આગણકો પોતે જ પ્રશ્નાવલીનું ફોર્મેટ લઈ અને સામે રૂબરૂ બેસી અને ભરતા હોવાથી સાચી અને સંપૂર્ણ માહિતી મળે છે. નેક્સ્ટ મુદ્દો જોઈશું તો ટપાલ દ્વારા તપાસમાં માહિતી આપનાર પાસેથી મળેલ માહિતીની ચકાસણી કરવાનું શક્ય નથી, કે જે માહિતી મળી એની ચકાસણી આપણે શક્ય નથી. જ્યારે નિરીક્ષકોની નિમણૂક કરી આગણકો દ્વારા તપાસમાં શું થાય કે આગણકો ઉપર પણ એમનું નિરીક્ષણ કરવા માટે નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવે છે, એટલે આગણકોએ જે મેળવેલી માહિતી હોય એની ચકાસણીનું કાર્ય કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, પાંચમો મુદ્દો જોઈશું, માહિતી આપનારના મનમાં કોઈ પ્રશ્ન, શંકા કે વહેમ ઉદ્ભવે તો તેનું તુરંત જ નિવારણ થઈ શકતું નથી. કારણ કે ટપાલમાં તો વ્યક્તિ પાસે રૂબરૂ જવામાં આવતું નથી. જ્યારે સામે આગણકની તપાસમાં શું થશે, આગણક દ્વારા તપાસમાં, તો માહિતી આપનારને પ્રશ્નની સમજ આપી તુરંત જ તેની શંકા કે વહેમનું નિવારણ થઈ શકે છે. તો અહીંયા આપણે પાંચમો મુદ્દો જોયો. ત્યારબાદ છઠ્ઠા મુદ્દાની વાત કરીએ તો તપાસનું કાર્યક્ષેત્ર વિશાળ હોય ત્યારે આ રીત યોગ્ય છે. તપાસનું કાર્યક્ષેત્ર મર્યાદિત હોય ત્યારે આ રીત યોગ્ય છે. એટલે કે ટપાલ દ્વારા જે તપાસ કરવાની હોય, ટપાલ દ્વારા આપણે પ્રશ્નાવલીનું ફોર્મેટ મોકલવાનું હોય, ત્યારે તપાસનું કાર્યક્ષેત્ર ખૂબ જ વિશાળ હોય, રૂબરૂ મુલાકાત થઈ શકે તેમ ના હોય, ત્યારે ટપાલ દ્વારા તપાસ ખૂબ જ ઉપયોગી નીવડે છે. જ્યારે તપાસનું કાર્યક્ષેત્ર મર્યાદિત હોય, ઘરે ઘરે જઈને વ્યક્તિઓ માહિતી મેળવી શકે તેમ હોય, ત્યારે આ આગણક દ્વારા રીત એ ઉપયોગી ગણાય છે. નેક્સ્ટ મુદ્દો જોઈશું, માહિતી આપનાર પ્રશ્નાવલી ભરવામાં સહકાર આપે તો ચોકસાઈપૂર્વકની માહિતી મળી શકે છે. ટપાલ દ્વારા તપાસમાં માહિતી આપનાર પ્રશ્નાવલી ભરવામાં સહકાર આપે તો ચોકસાઈપૂર્વકની માહિતી મળી શકે છે. અહીંયા
ટપાલ દ્વારા પ્રશ્નાવલીનું ફોર્મેટ જે મોકલ્યું એમાં સામે જે જવાબ આપનાર વ્યક્તિ એટલે કે ઉત્તરદાતા સહકારની ભાવનાવાળો હોય તો જ અહીંયા ચોકસાઈપૂર્વકની માહિતી મળી શકે છે. જ્યારે સામેની રીતમાં આ ગણકો પોતે જ ઉત્સાહી વિવેકી વિનયી ખંતીલા મળતાવડા પ્રામાણિક મહેનતુ અને આગવી સૂઝવાળા હોય તો ચોકસાઈપૂર્વક માહિતી મળી શકે છે, સામેવાળી વ્યક્તિને માહિતી આપવા માટે પ્રેરી શકે એવા આ ગણકોની નિમણૂક કરી આપણે ચોકસાઈપૂર્વક માહિતી મેળવી શકીએ છીએ. અને છેલ્લો મુદ્દો આપણે જોઈશું, ટપાલ દ્વારા તપાસની સફળતા માટે સુવ્યવસ્થિત ટપાલ સેવા આવશ્યક છે. ટપાલ વ્યવસ્થાનું સુવ્યવસ્થિત માળખું હોવું જરૂરી છે. જ્યારે આ ગણક દ્વારા તપાસની પદ્ધતિમાં એની સફળતા માટે કુશળ અનુભવી અને ઉત્સાહી આ ગણકોની સેવા આવશ્યક છે. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે પ્રાથમિક માહિતીની પ્રશ્નાવલીની રીત એને કઈ રીતે આપણે સાર્થક બનાવી શકીએ તો એના માટે આપણે ટપાલ દ્વારા અને આ ગણક દ્વારા એના વિશે સમજૂતી મેળવી, એના લાભ અને ગેરલાભ વિશે ચર્ચા કરી, ત્યારબાદ ટપાલ દ્વારા તપાસ અને આ ગણક દ્વારા તપાસ એ બંને વચ્ચેનો તફાવતનો અભ્યાસ કર્યો. હવે પછીના લેક્ચરમાં આપણે ગૌણ માહિતી વિશે અભ્યાસ કરીશું અને ગૌણ માહિતી કયા કયા પ્રાપ્તિ સ્થાનોથી પ્રાપ્ત કરવામાં આવે છે, ગૌણ માહિતીનો ઉપયોગ કરતી વખતે રાખવી પડતી સાવચેતી એના વિશેનું આપણે અભ્યાસ કરીશું. અસ્તુ.